જવાબમાં આવશે સ્વામી તિલક પુરસ્કાર, સ્વામી તિલક પુરસ્કાર, અને બીજો છે પંડિત પ્રતાપ નારાયણ મિશ્ર સ્મૃતિ પુરસ્કાર. સ્મૃતિ એટલે એને યાદમાં અપાતો પુરસ્કાર. પંડિત પ્રતાપ નારાયણ મિશ્ર સ્મૃતિ પુરસ્કાર. ફરીથી જોયો છો પ્રશ્નો, એક વખત જોઈએ. સમતા અને બંધુતાના પથદર્શક પાઠના લેખકનું નામ જણાવો. કિશોર મકવાણા. બીજો પ્રશ્ન, કિશોર મકવાણાનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આવશે ધોળકામાં. ત્રીજો પ્રશ્ન, કિશોર મકવાણાએ ક્યાંથી શિક્ષણ મેળવ્યું હતું? જવાબ આવશે પ્રાથમિક અને માધ્યમિક ધોળકામાંથી, અને ઉચ્ચ શિક્ષણ અમદાવાદથી મેળવ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન ચોથો, કિશોર મકવાણા કયા કયા મહાન વ્યક્તિના ઊંડા અભ્યાસી હતા? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સ્વામી વિવેકાનંદ. ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન, કિશોર મકવાણા નો વ્યવસાય શું હતો? કિશોર મકવાણાનો વ્યવસાય શું હતો? તો જવાબ આવશે પત્રકારત્વ. છઠ્ઠો પ્રશ્ન, કિશોર મકવાણાને કયા કયા પુરસ્કારો પ્રાપ્ત થયા હતા? તો એમાં પહેલું આવશે સ્વામી તિલક પુરસ્કાર, સ્વામી તિલક પુરસ્કાર, અને બીજું આવશે પંડિત પ્રતાપ નારાયણ મિશ્ર સ્મૃતિ પુરસ્કાર. પંડિત પ્રતાપ નારાયણ મિશ્ર સ્મૃતિ પુરસ્કાર. તો આ બે તમારા, આ થઈ ગયા તમારા 23મા પાઠના હેતુલક્ષી પ્રશ્નોના જવાબ. હવે આજના લેસનમાં જોઈ લો, આજે પાઠ 23મો જે છે એના 1-10 એક વાક્યના પ્રશ્નોના જવાબ તમારે એકવાર લખવાના છે. પાઠ 23 એના 1-10 એક વાક્યના પ્રશ્નોના જવાબ તમારે એકવાર લખવાના છે. અસ્તુ, ફરીથી મળશું નવા વિડીયો સાથે.